જિલ્લા પ્રમુખ કે જેમની શારીરિક સ્થિતિ થોડી નબળી હોવા છતાં સતત એમણે એક ટાર્ગેટ લઈને કામ કરતા રહ્યા અને જ્યારે કામ પૂર્ણ થવાના દિશામાં આવ્યું ત્યાર પછી એમણે જાતે જ કહ્યું કે મને જવાબદારી મુક્તમાંથી મુક્ત કરો પણ હું કામ કરતો રહીશ અને કરતા રહ્યા છે અને આજે આપણે સામે એ બેઠા છે એવા શ્રી ખીમભાઈ જોગલ ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મુરૂભાઈ બેરા શ્રી જામનગર અમારા સાથી સાંસદ અને ઉમેદવાર એવા શ્રીમતી પૂનમબેન માડમ પ્રભારી મંત્રી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પી એસ જાડેજા ધારાસભ્ય દેહિખમ તમારી સાથે ઊભા હોય છે સૌથી પહેલાં અગિયાર લાખ રૂપિયા એમણે આપીને પાર્ટીનું કામ શરૂ કર્યું પ્રભુભા માણેક પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના વડીલ પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી આરસી સાહેબ પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ થરવૈયા શ્રી ગુજરાત પ્રદેશ ભાજપા શ્રી રઘુભાઈ હુંબલ શ્રી જેડીસી બેંક શ્રી જીતુભાઈ લાલ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા પૂર્વ પ્રભારી મંત્રી શ્રી કે જેમનું ખૂબ મોટું યોગદાન એમના સમયમાં રહ્યું આ શ્રી બ્રિજેશભાઈ મેરજા શ્રી જામનગર શ્રી વિનોદભાઈ ભંડેરી પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર શ્રી હકુબા આ બધાના નામ લેવા માટે મેં ના પાડી હતી એટલા માટે કે તમે વારે વારે નામ સાંભળો એના કરતાં હું એકલો જ બધાના નામ લઈ લઉં મિત્રો આ કાર્યક્રમમાં સૌથી મોટા મહેમાન જો કોઈ હોય તો અહીં બેઠેલા આપ સૌ છો આપ સૌને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું આપણા પૂર્વ સંગઠન મહામંત્રી એ શ્રી ભીખુભાઈ એવું કહેતા કે કાર્યાલય એટલે દરેક કાર્યકર્તા જે કાર્ય કરે છે કાર્યાલયને કાર્યને લયમાં લાવવું હોય તો એના માટે કાર્યાલય હોવું જરૂરી છે અને કેવું હોવું જોઈએ એમાં શું વ્યવસ્થા હોવી જોઈએ એ નાની નાની વાતોનું કોઈ ધ્યાન રાખતું હોય તમારા આદરણીય હમણાં સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી છે અલગ અલગ પ્રદેશની અંદર વર્ષો સુધી કામ કરીને જ્યારે ગુજરાતમાં કામ કરવા માટે આવ્યા છે ત્યારે એમને ઝીર્ણભૂરવું પ્લાનિંગ પણ આ કાર્યાલય સારું બને વ્યવસ્થા બધી જ અહીંયા ઉપલબ્ધ હોય એ પ્રમાણે એમનું માર્ગદર્શન હોય છે હું આ કાર્યાલય માટે બધા જ પૂર્વ પ્રમુખોનો અને હાલના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી એમને અને એમની પૂરી ટીમને અને આપ સૌને ખૂબ સુંદર કાર્યાલય બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રધાનમંત્રી બન્યા પછી એમણે એક સંકલ્પ કર્યો હતો કે આખા દેશના લગભગ સાતસો થી વધુ જિલ્લાઓની અંદર જિલ્લા કાર્યાલય હોવું જોઈએ અને જે તે વખતે આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એમણે બીડું ઝડપ્યું અને એમણે લગભગ દરેક પ્રદેશની અંદર આ કાર્યાલય જિલ્લા કાર્યાલય બને એના માટેનું આયોજન કર્યું એના માટે મોટી જગ્યા લેવાય એના માટે થોડી દૂર હોય શહેરથી તો પણ એ લેવાય પણ વિશાળ જગ્યા સાથેનું આ કાર્યાલય બનાવવું એવું એમનું એક માર્ગદર્શન રહ્યું છે અને એના જ કારણે આજે ગુજરાત આદરણીય મોદી સાહેબ અને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી આપણે લગભગ બધા કાર્યાલય આવતા છ મહિનામાં પૂરા કરવા જઈ રહ્યા છે ઘણા બધા કાર્યાલયો પૂરા થયા છે બે ત્રણ કાર્યક કાર્યાલય પાઇપલાઈનમાં છે અને બે ત્રણ કદાચ સમયના અભાવે એનું લોકાર્પણ નથી થયું પરંતુ આ ઇલેક્શન દરમિયાન જ એનું પણ લોકાર્પણ થાય એના માટેના અમારા પ્રયત્ન છે આ કાર્યાલય માટે હું એટલા માટે કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે સૌ કાર્યકર્તાઓના મદદ વડે ભલે આગેવાન હશે પણ એ મૂળ તો એ કાર્યકર્તા છે એટલે સૌ કાર્યકર્તાઓએ જે રીતે ફંડ આપ્યું અને એના કારણે આ કાર્યાલય નિર્માણ થયું તો કાર્યકર્તા દ્વારા કાર્યાલય નિર્માણ થતું હોય છે ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં આ શક્ય બને છે દરેક કાર્યકર્તા પોતાનું નાનું મોટું શક્તિ પ્રમાણે એ યોગદાન આપવા માટેનો પ્રયત્ન કરતો હોય છે અને એટલા જ માટે એ કાર્યાલયમાં એનો પોતાનો ઇન્વોલ્મેન્ટ પણ આવે છે જ્યારે કાર્યાલયમાં આવે છે ત્યારે એને લાગે છે કે આ કાર્યાલય ઊભું કરવાની અંદર આ ઊભા રવામાં હું પણ કોઈ જગ્યાએ હું અંદર દાખલ હતો હું પણ મારું ઇન્વોલ્વમેન્ટ હતું એ પ્રકારના ભાવ સાથે એને જતન કરવાની ભાવના સાથે અને આ કાર્યાલય દ્વારા લોકોનો સંપર્ક કરીને લોકોની મુશ્કેલીઓ સમજીને એ મુશ્કેલીઓ દૂર કરવા માટેના સફળ પ્રયત્ન કરવા માટે આ કાર્યાલય ઉપયોગી બનશે એવો મને વિશ્વાસ છે મિત્રો દ્વારકાભૂમિ આ જિલ્લો નાનો જિલ્લો છે અને આ નાનો જિલ્લો હોવા છતાં આવું ભવ્ય કાર્યાલય બધી જ સગવડ અમે જેટલા કાર્યાલયો જોયા છે અને જે જે સગવડ છે એમાંની એક પણ સગવડ અહીંયા ઓછી નથી એ પ્રકારની સગવડ તમે બધા અહીંયા કરી છે એના માટે આપ સૌને ખૂબ ખૂબ હું અભિનંદન મિત્રો જ્યારે ઇલેક્શનનું કામ હોય કે ઇલેક્શનના પહેલાં પણ આપણે અલગ અલગ મીટિંગો કરતા હોય તો કાર્યાલય ક્યાં કાર્યકર્તાઓ ક્યાં મળે તો એના માટેના સ્થાન છે કે આપણે કાર્યાલય મળીએ કાર્યાલયમાં આપ સૌને પણ વિનંતી છે કે આપ સતત આવતા જતા રહેજો આપની ઉપસ્થિતિથી કાર્યાલય ખૂબ સતત કાર્યશીલ રહેશે અને એના દ્વારા લોકોની સેવા કરવા માટેની ચર્ચા દ્વારા તમે એના પરિણામ તરફ આગળ લઈ જઈને જે આપણો મૂળ હેતુ છે કે સત્તા પ્રાપ્ત કરીને સત્તા દ્વારા સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવી એ જો ખરા અર્થમાં કોઈએ સાર્થક કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે અને એના જ કારણે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ પ્રધાનમંત્રી બનીને આખા દેશને અને વિશ્વને માર્ગદર્શન આપતા થયા છે આપણા દેશને સર્વાંગી વિકાસની સાથે સાથે બે હજાર સુડતાલીસ સુધીમાં પૂર્ણપણે વિકસિત ભારત એ બનાવવા માટેની એમની જે કલ્પના છે એને સાર્થક કરવા એને સાકાર કરવા એની જવાબદારી આપણા સૌની છે આપણી પાસે જે પણ જવાબદારી હોય એ જવાબદારી નિભાવવા માટે આપણે સક્ષમ હોઈએ અને ના હોય તો સક્ષમ બનીએ અને સક્ષમ બનીને એ કાર્યને પૂર્ણ કરીએ એ પ્રકારના સંકલ્પ સાથે આપણે આગળ વધવું જોઈએ હું તો પ્રદેશ અધ્યક્ષ બન્યો ત્યારે મેં કાર્યકર્તાઓને કહ્યું હતું કે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક સંકલ્પ કરવો જોઈએ કે મારો જન્મ જીતવા માટે થયો છે તમારા રોજિંદા જીવનની અંદર પણ આ સંકલ્પ સાથે જ્યારે તમે રોજ કામ કરશો તો એમાં પણ તમને ખૂબ મોટી સફળતા મળશે અને ભારતીય જનતા પાર્ટીના કામમાં પણ ત્યારે તમે કામ કરશો ત્યારે આ બોજ છે એવું નહીં લાગે તમારું કમિટમેન્ટ છે એ કરવું જ છે એ ભાવના સાથે જ્યારે તમે કામ કરશો ત્યારે એના કારણે ખૂબ મોટો ફાયદો એ ભારતીય જનતા પાર્ટીને થશે એના દ્વારા લોકોને પણ થશે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કોઈ સમાજના ભાગલા પાડવાને બદલે એમણે જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ એ જે સૂત્ર આપ્યું છે એ સૂત્ર મોદી સાહેબે સાર્થક કર્યું છે આપણે ખબર છે કે આપણા ગુજરાતની અંદર ઓગણીસો ને ચોર્યાસી માં કોંગ્રેસના એક મુખ્યમંત્રીએ ભાગલા પાડીને રાજ કરવાનું એક પ્રયત્ન કર્યો હતો છ જ મહિનાની અંદર એમણે જોવું પડ્યું હતું અને આજે મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસ સાથે સૌને સાથે જોડીને આ દેશનો પણ વિકાસ કરીને બતાવે છે કે વિકાસમાં કેટલી તાકાત છે વિકાસની કેટલી જરૂરિયાત છે વિકાસની કેટલી લોકોની અપેક્ષા છે એ મોદી સાહેબે એ બતાવ્યું છે મોદી સાહેબે પહેલાં પાંચ વર્ષની અંદર જ કોંગ્રેસના સમયમાં શરૂ થયેલા અને અધૂરા મૂકી મુકાવી દેલા એવા જે કામો હતા એને પણ પૂર્ણ કર્યા હતા અને બીજા ટર્મની અંદર ચૌદથી ઓગણીસ થી ચોવીસ સુધીમાં મોદી સાહેબે રાજકારણ કરવાને બદલે હવે રોજ એ ઇતિહાસ લખે છે મોદી સાહેબ દ્વારકા આવ્યા એ બ્રિજનું લોકાર્પણ કર્યું તમારી વર્ષોથી માંગણી હતી પણ એ પૂરી થતી નહોતી મોદી સાહેબે પૂર્ણ કરવાને કારણે ખૂબ મોટી સગવડ મળી એના કારણે આવનારા દિવસોમાં વધુ પર્યટકો અહીંયા આવશે એના કારણે ખૂબ મોટો ફાયદો દ્વારકા નગરીને પણ મળશે અમે જ્યારે પુલના ઉદઘાટન પછી મોદી સાહેબની સાથે હતા ત્યારે એમણે મને અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહ્યું કે તમે બે કલાક પછી આપણે મળીશું આવું કહીને નીકળી ગયા અમને થયું કે મોદી સાહેબ ક્યાં જતા હશે પણ ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી જે દરિયામાં ગરક થઈ ગઈ છે પણ એનું ત્યાં અસ્તિત્વ છે આપણે એને શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ પરંતુ આપણે એને જોઈ શકતા નહોતા મોદી સાહેબ સિત્તેર એંસી ફૂટ પાણીના દબાણની વચ્ચે પણ ત્યાં પહોંચ્યા એમણે પોતાના ખુલ્લા હાથથી એ નગરીને સ્પર્શ કર્યો ભગવાન કૃષ્ણને ગમતો મોરપીચ પીચ એમણે અર્પણ કર્યું અને ત્યાં આપણી જે સંસ્કૃતિ છે એ પ્રમાણે ત્યાં યોગા પણ કર્યા અને આખા દુનિયાને બતાવ્યું કે આ ભગવાન કૃષ્ણની દ્વારકા ભૂમિનો અસ્તિત્વતા છે અને એટલા જ માટે એમણે ભગવાન કૃષ્ણમાં અમે પૂર્ણપણે શ્રદ્ધા પણ રાખીએ છીએ જ્યાં દ્વારકાધીશના આશીર્વાદ હોય તો ભારતીય જનતાના કાર્ય પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ આશીર્વાદ લેવા માટે ચૂકતા નથી અમે જ્યારે તમે પ્રવેશ કરો કાર્યાલયની સામે ત્યારે ભગવાન દ્વારકાધીશની ખૂબ સુંદર ત્યાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જતાની સાથે તમને ભગવાનના દર્શન થશે અને ત્યાર પછી તમે કામે લાગશો અને એટલા માટે તમને ભગવાનના આશીર્વાદ સાથે કામ કરશો એટલે એમાં સફળતા પણ મળશે એવો પણ મને વિશ્વાસ છે મોદી સાહેબે ત્યાર પછી અનેક જે ઇતિહાસ રચ્યા છે કે એમણે રાજકોટને એમ્સ આપ્યું પહેલાં એમ્સ એટલે ફક્ત દિલ્હીમાં એક એમ્સ હતું અમારા સાંસદ પૂનમબેન કે અમને બધાને કોઈને કોઈ કાર્યકર્તા પત્ર માંગે કે અમારા કોઈ સગા બીમાર છે એના માટે ચિઠ્ઠી લખી આપો ચિઠ્ઠી લખ્યા પછી પણ ત્યાં ભીડ એટલી હોતી બે ભીડ એટલી હોય કે એને કદાચ ત્યાં દાખલ થવાનું મળે નહીં સારવાર એને મળે નહીં મોદી સાહેબે કહ્યું કે એક જ એમ્સ કેમ એમણે આખા દેશની અંદર અલગ અલગ દરેક રાજ્યની અંદર એમ્સ આપવા માટેની શરૂઆત કરી મોદી સાહેબે રાજકોટથી જે એમ્સનું લોકાર્પણ કર્યું એની સાથે આખા દેશમાં સ્કૂલ મળીને સાત એમ્સનું લોકાર્પણ કર્યું એમ્સ એટલે અમે બધી જ પ્રકારની સારવાર ત્યાં થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા એ ઊભી કરીને મોદી સાહેબે ઇતિહાસ સર્જ્યો છે આપણે જાણીએ છીએ કે દેશને જો જોડો હોય તો એના માટે કનેક્ટિવિટી જોઈએ કે રોડ હોય દરિયા માર્ગ હોય કે હવાઈ માર્ગ હોય પણ હવાઈ માર્ગ હોય તો તમારે એરપોર્ટ જોઈએ મોદી સાહેબ હમણાં એક મહિના પહેલાં એક સાથે પંદર એરપોર્ટ એક સાથે લોકાર્પણ કરીને પણ ઇતિહાસ સચ્યો છે મોદી સાહેબે અનેક જે કામો કર્યા છે એની અંદર એમના બહેનોને જે મહત્વ આપ્યું છે એ પણ ખૂબ મહત્વની વાત છે બહેનોને એની ટેલેન્ટને ઓળખીને એમને જવાબદારી આપવાનું મોદી સાહેબે શરૂ કર્યું આ દેશની સુરક્ષામાં તમે આકાશ હોય કે પાતાળ ભૂમિ હોય કે નૌકાદળ આ દરેક જગ્યાએ આ સુરક્ષાની જવાબદારી હવે બહેનોના કંટ્રોલમાં આપીનું નેતૃત્વ સુરક્ષાનું નેતૃત્વ બહેનો કરતી થઈ ગઈ છે આજે દુનિયાને મોદી સાહેબે બતાવ્યું છે કે ભારતની આ બહેનો સક્ષમ છે આ દેશની આ ભૂમિ એને પણ સુરક્ષિત કરશે સીમાઓને પણ સુરક્ષિત રાખશે અને દરેક ક્ષેત્રમાં એ પોતાનું યોગદાન પણ આપશે આપણે ચંદ્રયાન પર જવાની વાત કરીએ છીએ એના માટે આપણે પોતા છીએ આપણે ગર્વ પણ કરીએ છીએ પણ એ ટીમની અંદર પણ પચાસ ટકાથી વધારે દીકરીઓ હતી બહેનો હતી એ કદાચ આપને ખબર ના હોય મિત્રો એ જ રીતે એમણે બહેનોને પણ એ તક આપી છે એ રીતે એમને ટેલેન્ટને ઓળખીને એમને જવાબદારી આપી છે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તો જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે ગુજરાતની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર પચાસ ટકા રિઝર્વેશન આપીને બહેનોને એમાં સભ્ય બનાવ્યા હતા આજે કેટલી બહેનો અલગ અલગ જગ્યાએ મેયર હશે કોઈ જગ્યાએ ડેપ્યુટી મેયર હશે કોઈ જગ્યાએ કારોબારીની ચેરમેન હશે અથવા અલગ અલગ કમિટીની ચેરમેન હશે અને પચાસ ટકા સભ્ય પદ તો આ બહેનો પાસે છે જ આ જો અધિકાર પણ કોઈએ આપ્યો તે મોદી સાહેબે આપ્યો પ્રધાનમંત્રી બન્યા પછી મોદી સાહેબે એ જ બહેનોને ઐતિહાસિક ભવન નિર્માણ કર્યા પછી ઐતિહાસિક ઠરાવ કર્યો અને એની અંદર પણ આ દેશના તમામ રાજ્યોની વિધાનસભામાં અને લોકસભાની અંદર પણ તેત્રીસ ટકા બહેનોને રિઝર્વેશન આપીને બહેનોને ખૂબ ખૂબ આ જવાબદારી એમને આપી છે મોદી સાહેબને વિશ્વાસ છે કે આ બહેનોની ટેલેન્ટને કારણે દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન મળશે મોદી સાહેબે બહેનોને માટે તો સંકલ્પ કર્યો પણ બીજો સંકલ્પ કર્યો એમણે આ દેશના યુવાનો માટે એમણે બેંકોને કહ્યું કે યુવાનો છે સ્વાવલંબી બનવા માંગે છે એમનામાં ટેલેન્ટ છે પણ એમના પાસે પૈસા નથી બેંકો એમને લોન આપે અને લોન પણ વગર વ્યાજની આપે ત્યારે બેંકોએ મોદી સાહેબને કહ્યું કે સાહેબ અમે અમે લોન પણ આપીએ વગર વ્યાજની લોન પણ આપીએ પણ એનો ગેરંટર કોણ આપ સૌને ગર્વ થશે કે આ દેશના યુવાનો પર મોદી સાહેબને કેવો ગર્વ છે અને કેવો વિશ્વાસ છે મોદી સાહેબ બેંકોના અધિકારીને કહ્યું હતું કે હું મને વિશ્વાસ છે પ્રધાનમંત્રી તરીકે મારા દેશનો એક એક યુવાન એ પ્રામાણિક છે સમર્થ છે ટેલેન્ટેડ છે તમારા પૈસા સલામત છે અને હું નરેન્દ્ર મોદી આ દેશના પ્રધાનમંત્રી આ દેશના તમામ યુવાનોના લોન માટે ગેરંટર બનું છું એના માટે મારા જામીન હું આપું છું આખી દુનિયામાં કોઈ પણ મહાસત્તાના રાષ્ટ્રપતિ હોય કે પ્રધાનમંત્રી ભરોસો નથી કર્યો આટલો ગર્વ નથી કર્યો મોદી સાહેબે કર્યો છે મોદી સાહેબે ત્રીજો પણ સંકલ્પ કર્યો છે ખેડૂતો માટે મોદી સાહેબ કહે છે કે એ તો આપણા અન્નદાતા છે એને આપણે જગતનો તાત કહીએ છીએ પણ આ જગતનો તાત લાચાર છે નાની નાની એની મજબૂરીને કારણે એક નાયબ મામલતદાર જેવા અધિકારીને પણ એણે લખવું પડે કે મહેરબાન સાહેબ મને મદદ કરો એવી લાચારી એણે વ્યક્ત કરવી પડે મોદી સાહેબે કહ્યું કે આ અન્નદાતા એ ક્યારેય લાચાર નહીં હોવું જોઈએ એણે કોઈ અરજી કરવાની જરૂર નથી કોઈ દલાલને મળવાની જરૂર નથી કોઈ વચેટિયાને મળવાની જરૂર નથી મોદી સાહેબે આવા સાત બારમાં જેવા ખેડૂતોના નામ છે તો આખા દેશના તમામ ખેડૂતોના ખાતામાં વર્ષે છ હજાર એ મોદી સાહેબે જમા કરાવવાનું શરૂ કર્યું આ એક માત્ર મોદી સાહેબની સરકાર છે કે જેમણે ખેડૂતો માટેની યોજના બનાવી છે અહીં કંઈ ખેડૂતો છે અહીંયા કોઈ નથી કેવું છે ને તમારા ખાતામાં પૈસા જમા થાય છે ને તો એ મોદી સાહેબના કારણે થાય છે અને મિત્રો મોદી સાહેબે ચોથો સંકલ્પ કર્યો છે એમણે કહ્યું કે આ દેશની અંદર ગરીબો છે પહેલાંથી જ વર્ષોથી આદિવાસી ભાઈ બહેનો ગરીબ છે ધીમે ધીમે એમને બહાર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે દલિત ભાઈ બહેનો પણ ગરીબ છે એમને પણ આગળ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે રિઝર્વેશન પણ છે પણ એ પૂરતું નથી પણ ઉજળિયાતની અંદર પણ અલગ અલગ સમાજની અંદર પણ ગરીબ લોકો છે આવા તમામ ગરીબો માટે અલગ યોજના બનાવીને એમને ગરીબી રેખામાંથી બહાર લાવવા માટેનો એક સંકલ્પ મોદી સાહેબે કર્યો છે આ દિન સુધી કોઈ પણ ઉજળિયા ન હોય કે મધ્ય વર્ગથી નીચો હોય એના માટે કોઈ પણ સરકારે યોજના નહીં બનાવી એને જેમાં જ મૂકી દીધા એની લાચારી તરફ કોઈએ ધ્યાન નહીં આપ્યું મોદી સાહેબે લાચારીને ઓળખી છે અને એમણે લાચારીમાંથી બહાર કાઢીને ગરીબી રેખાથી બહાર લાવવાનો સંકલ્પ કર્યો છે મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર મોદી સાહેબે લગભગ પચીસ કરોડ લોકો આ દેશની કુલ વસ્તી એકસો ને ચાલીસ કરોડ એમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે આ યુનાઇટેડ નેશનનો પોતાનો રિપોર્ટ છે આ કોઈ મોદી સાહેબનો મનગળ રિપોર્ટ નથી મોદી સાહેબ ક્યારેય દાવો કરતા નથી મોદી સાહેબે આ વાત ક્યારે કરી નહોતી પણ યુનાઇટેડ નેશને જ્યારે એને સર્વે કર્યો અને આખા દુનિયાની અંદર આ એકમાત્ર દેશ એવો નીકળ્યો કે જેના પ્રધાનમંત્રીએ દસ વર્ષની અંદર કોઈ સૂત્રો આપવાને બદલે ગરીબી હટાવ જેવા સૂત્રો આપવાને બદલે ગરીબોની ગરીબી હટાવી એ જો કોઈએ કર્યું તે મોદી સાહેબે કર્યું છે અને આવનારા દિવસોમાં એક પણ ગરીબ ગરીબી રેખાની નીચે ન રહે એને બધાને બહાર લાવવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે આ છે સર્વાંગી વિકાસની વાત આ છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા કે સૌને સાથે લઈને ચાલું ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છઠ્ઠી એપ્રિલ એના માટે તો હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પણ સાથે સાથે આપણે પણ આજના દિવસે એકાદ સંકલ્પ કરવો જોઈએ કે હું પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે કોઈ એક એવો સંકલ્પ કરું કે હું એકાદ કામ કર્યું છે મોદી સાહેબ કરી રહ્યા છે એમાં મારું યોગદાન રહેશે એ જો તમે સંકલ્પ કરશો તો દરિયાતમ લોકોને એનો ફાયદો થશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે હમણાં જેનો ઉલ્લેખ થયો કે કોરોના કાળની અંદર પણ જ્યારે આપણે એક પણ પાર્ટીના કોઈ નેતા મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું પણ એનો કોઈ નેતા કે કાર્યકર્તા ક્યારેય બહાર નહોતો આવ્યો મોદી સાહેબની આ વેક્સિન લઈને ઘરમાં બેઠા હતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યાએ કેમ કરીને લગભગ એકાણું હજાર જેટલા આ કોરોનાના પેશન્ટોની સેવા કરી હતી એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પૂર હોય કે પ્લેગ હોય કોઈ પણ ધરતીકંપ આવ્યો હોય સૌથી પહેલાં રત્નાકર જે કહ્યું ને કે પ્રતીક્ષા કર્યા વગર કે કોઈ મદદ કરશે એના બદલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની કંઈ થાય એ કરવાની તૈયારી સાથે આગળ વધતો હોય છે અને તરત એક કામે લાગતો હોય છે અને એવા સમયમાં પણ કોઈ બીજા રાજ્યમાં કે બીજાને કોઈ તકલીફ હોય તો એમાં પણ મદદ કરવાની એની તૈયારી હોય છે એ જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો એ પ્રકારનું જે મનોબળ છે જે એની ઈચ્છાશક્તિ છે એ એમાંથી પ્રદર્શિત થતી હોય છે પોતાના ઘરમાંથી સરકાર કહી આપશે બહારથી કોઈ મદદ આવશે અરે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય લાચાર નથી અને ગુજરાતના લોકો પણ ક્યારેય હાથ લંબાવવા માટે ટેવાયેલા નથી જે કોઈ હવે કુદરતી આફતો આવે ત્યારે સૌ સાથે મળીને તરત કામે લાગીને આફતમાં નુકસાન પામેલા લોકોને અસરગ્રસ્તોને મદદ કરવા માટે સરકારની પણ રાહ નથી જોતા એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો હું આજના સ્થાપના દિવસે જ્યારે આપને કાર્યાલયનો આ એક ખૂબ મોટું બહુમૂલ્ય તમને જ્યારે આ રત્ન મળ્યું છે ત્યારે એનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના સેવા કરવામાં એનો ઉપયોગ કરે એવી તમારી પાસેથી હું કલ્પના કરું છું મારી અપેક્ષા છે મિત્રો કે પૂરી તાકાત સાથે રાખજો બારમી તારીખે સવારે દસ વાગે હું જામનગર આવવાનો છું બુથ પ્રમુખો પ્રભારીઓ શક્તિ કેન્દ્રના પ્રમુખો અને એની ઉપરના સૌ તો સી આર પાટીલે સંબોધનમાં કહ્યું સુરક્ષાનું નેતૃત્વ હવે બહેનો કરે છે પાટીલ સી આર પાટીલનું આ સંબોધન જેમાં પીએમ મોદી અત્યાર સુધી જે વિકાસના કામો કર્યા છે તેને લઈને પણ તેઓએ નિવેદનો આપ્યા છે દરેક જગ્યાના સૌ કાર્યકર્તા પોતાની શક્તિ આપવાનો પ્રયત્ન કરતા હોય છે